વાહન વ્યવહારથી સતત ધમધમતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઈવે નંબર 64 પર દઢાલ ગામ નજીક અમરાવતી નદી પર બનાવવામાં આવેલ બ્રિજને 6 મહિના પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે બ્રિજ પરથી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવી દઈ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની હાલત 6 મહિનામાં જ જર્જરિત થતાં બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવાની નોબત આવી છે, ત્યારે કોંગી અગ્રણીઓને બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ આસપાસના ગ્રામજનો દ્વારા કરવામાં આવતા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા સહિત અન્ય કોંગી આગેવાનો સ્થળ મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેઓએ બ્રિજની મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. બ્રિજની કામગીરી અત્યંત નબળી હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે આરએનબી તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિશેષ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઈવે 64 ઉપર અમે અહીંયા ઊભા છીએ. આજુબાજુના ગ્રામજનોની ફરિયાદના આધારે આજે આ જે બ્રિજ છે એ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે. અપ અને ડાઉન બંને જે બ્રિજ છે જે દઢાલ ગામની નજીક આવેલા છે એ બંને નવા બ્રિજો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા છે, અને આમ છતાં આજે એ 6 મહિના પણ શરૂ થયા ને થયા નથી ત્યારે એ બ્રિજ બંધ કરવાની નોબત તંત્રને આવીને ઊભી છે. ત્યારે આ વિભાગની અંદર એટલો ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે, અગાઉ પણ મેં કીધું છે એમ કે 60% કરપ્શન આ ભ્રષ્ટાચાર આ વિભાગની અંદર થઈ રહેલો છે. આ વિભાગના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી કે તમે જે રીતે બ્રિજ ઉપર બોર્ડ લગાવેલા છે કે ભારે વાહનો ઉપર અવર જવર માટે પ્રતિબંધ છે, તો આ પ્રમાણેનું કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે કે કેમ? આ અંગે તેઓએ સ્પષ્ટતા કરતા ના જણાવેલું છે, અને આ પ્રકારે અમે કોઈ પણ બ્રિજ બંધ નથી કરેલો એવી સૂચક વાત એમણે બે બુનિયાદ કરેલી છે. ત્યારે આ બ્રિજ ઉપર પણ તમે જોઈ શકો છો કે ભારે વાહનો માટે પ્રતિબંધનું બોર્ડ લાગેલું છે. આ અમરાવતી નદી ઉપર જે બ્રિજો અપ અને ડાઉન આવેલા છે એની વાત કરી, અત્યારે જ્યાં અમે ઊભા છે એ અમરાવતી નદીથી થોડા આગળ રાજપીપળા તરફ આવીએ તો આ એક ખાડી છે, ખાડી ઉપરનો જે આ નવો બ્રિજ બની રહેલો હતો એ બ્રિજ પણ ગુણવત્તાને વિહીન બ્રિજ છે, અને એના કારણે એને ફરી તોડવાની પણ નોબત આવી રહેલી છે. આમ પ્રજાના પૈસાને વેડફાટ કરીને જે રીતે સરકાર લાપરવાહી રાખી અને ભ્રષ્ટાચાર આચરી રહેલી છે એમાં વાહન ચાલકો આજુબાજુના રહીશોના જીવને પણ જોખમ છે, ત્યારે આ વિભાગની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે ત્યારે સ્પેશિયલ આ બ્રિજ ઉપર અપ અને ડાઉન દઢાલ અને આ ખાડી ઉપર જે કામ ચાલી રહેલું છે એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઇન્કવાયરી થવી જોઈએ. હું આજે કલેક્ટરશ્રીને પણ આ મુદ્દા ઉપર વાત કરવાનો છું, અને બાંધકામ સચિવ શ્રી ગાંધીનગરને પણ આજે ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરીને આ અંગેની ઇન્કવાયરી બેસાડાય, અને જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે, જે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, કોન્ટ્રાક્ટરોની જે કોઈ જગ્યાએ ખામી હોય તો એને પણ કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં ભરવામાં આવે એવી માંગણી કોંગ્રેસ સમિતિ તરફથી અમે કરીએ છીએ.